હેલો વિદ્યાર્થી મિત્રો, હું દાવી ધારા કે શ્રી હરન વિવેકાનંદ વિદ્યાલયમાં આપનું સ્વાગત કરું છું. ધોરણ 11 માં ગઈકાલે આપણે યુઝિનમના સાદા વાક્ય શીખ્યા, આજે આપણે યુઝિનમના ફોરવાળા વાક્ય શીખીએ છીએ. તે વાક્ય કઈ રીતે બને એ જોવા માટે આપણે નેક્સ્ટ ધોરણ પર થોડા ઉદાહરણો લઈએ. તો પ્રથમ વાક્ય છે, રીમા is so tall that she can touch the shelf. બરાબર છે મિત્રો. હવે બીજા નંબર સેન્ટેન્સ આપણે જોઈએ. The sun was so honest that he could help people. કે દર્શન
enough to help people. તો વિદ્યાર્થી મિત્રો આ સાદા વાક્ય હતા એમાં આપણે ગુલાબી અક્ષરથી લખ્યા છે. હવે પછી આપણે નેક્સ્ટ જોઈએ છે કોરવાડી વાક્ય રચના. તમને યાદ છે કે વાક્યની શરૂઆત કરતા નીચે હોય અને નીચે કરતા એક વચન હોય તો વાક્યને અંદર આપણે એક મૂકીએ છીએ અને નેજીવ કરતા બહુવચન હોય તો વાક્યને અંદર આપણે બે મૂકીએ છીએ. જે આપણા સેન્ટેન્સની અંદર આપણે બતાવી આવે છે, પરંતુ આપણે એમ મૂકેલો છે અને કોરવાળી વાક્ય રચના છે એટલે આપણે જે મૂકેલી વસ્તુ છે એને કાઢી નાખવાનું છે. તો એ કઈ રીતે બને છે એ જોવા માટે આપણે સેન્ટેન્સ બનાવીએ. ધ ડાયમંડ ઇઝ, હવે સો નીકળી જાય છે એટલે સીધું જ નાઇસ છે એની બાજુમાં આવી જશે નાઇસ, અને નાઇસ પછી સીધું જ આવશે ઇનફ ટુ ધેટ અને કેમ અને વાક્યના અંતથી ઈટ નીકળી જાય. હવે આઈ અને બાય આ બે વસ્તુ બચે છે આપણી પાસે, તો આ બે વસ્તુનો કઈ રીતે ઉપયોગ થશે તો એ ફરીથી જોઈ લઈએ. ધ ડાયમંડ નું ડાયમંડ ઇઝ નું ઇઝ સો નીકળી ગયો સીધો નાઇસ, નાઇસ પછી આવી જાય છે ઇનફ ટુ. હવે આ સ્પોન્ટનો એ વર્ડ સીધું જ ક્રિયા પદ એટલે બાય અને આઈ જે છે એનું થઈ જશે ફોર મી. બરાબર છે મિત્રો. ફરી પાછું સેન્ટેન્સ જોઈએ ચોથા નંબરનું. ધ મેડિસિન્સ વેર સો નીકળી ગયું એટલે ચીપ, અને વિશેષણ પછી સીધું જ આવી જશે ઇનફ ટુ ધેટ નીકળી જાય ફૂડ નીકળી જાય અને ધેન નીકળી જાય. ધ મેડિસિન્સ વેર સી ઇનફ ટુ એફોર્ડ ફોર ત્યારબાદ છેલ્લો ને અંતિમ સેન્ટેન્સ છે મિત્રો. ધ સ્ટોરી વોઝ સો નીકળી જાય છે એટલે નાઇસ ઇનમ. હવે આ આપ્યું છે તો હવે આપણે અહીંયા ફોર ની ને વચ્ચે લઈ લઈએ છીએ. The story was nice enough for me to enjoy. બરાબર છે મિત્રો. અહીં તમે જોઈ શકો છો મુખ્ય ઘટક સર્જક છે એ વાક્ય પણ અલગ પડે છે અને કોર વાળી વાક્ય રચના પણ અલગ પડે છે. તો વિદ્યાર્થી મિત્રો આ હતા યુઝિંગ અપ ના કોર વાળા વાક્યો. હવે આપણે તેના સેલ્ફ પ્રેક્ટિસ માટેના વાક્ય અને તેના કોરવાળા અને કોર વગરના બંને પ્રકારના સેન્ટેન્સ સેલ્ફ પ્રેક્ટિસના હોમવર્કમાં તમને આપીએ છીએ. એ સિવાય બીજા વાક્યો પણ તમે વધારે મેળવવા માટે તમારી ગ્રામર બુક, રેફરન્સ બુક અને અન્ય કોઈ પણ સાહિત્ય હોય તેનો પણ ઉપયોગ કરી શકો છો. તો હવે હોમવર્કના સેલ્ફ પ્રેક્ટિસના વાક્યો કઈ રીતે છે આપણે બોર્ડ ઉપર જોઈએ છીએ. ત્રીજું છે
So early, dead, then, good, yet, the, bus. ત્યારબાદ ચોથું વાક્ય જોઈએ, the, પંજાબી is so delicious. નેક્સ્ટ સેન્ટેન્સ જોઈએ આપણે છઠ્ઠા નંબરનું. ધ ક્લોથ ઇઝ વેર સો નાઇસ ધેટ વી કુડ બાય. હવે નેક્સ્ટ વિડીયોમાં મળીએ, ત્યાં સુધી ધન્યવાદ.